સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આવેલ લોકનિકેતન સ્કૂલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાવ ભાભર અને સુઈંગામના ધારાસભ્યો હાજર રહ્યા હતા. જે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો, તેમજ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓએ ઊંટલારીમાં બેસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો લઈને રેલી કાઢી હતી, જે અંતર્ગત બાબર ગાય સર્કલ પાસે અને બાબર ભાવ સર્કલ પાસે લાટી બજારમાં ફરીને ખાડિયા વિસ્તારમાં રેલી પહોંચ્યા પછી બાબર પોલીસ દ્વારા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલ અને મોંઘવારીના ભાવ વધારામાં કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે જિલ્લા કક્ષાએ દેખાવો કરી અને સરકારને વિનંતી કરી પ્રજા વતી કે ડીઝલ પેટ્રોલના ભાવ ત્યાં 94 પાર કરી ગયા છે. ત્યારે ડીઝલ અને પેટ્રોલ એક સુખી સંપન્ન લોકો માટે નહીં પણ એક યુવાન બાઇક લઈને જતો હોય એને પણ જરૂર પડે, ખેડૂતને ડીઝલ ખેતરમાં ખેડવું હોય તો પણ જરૂર પડે, ત્યારે અત્યારે 94 પાર કરી ગયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં જૂઠું બોલવું, જોરથી બોલવું, જાહેરમાં બોલવું, વારંવાર બોલવું. કોંગ્રેસના શાસનની અંદર 2014 સુધી 56 રૂપિયા ડીઝલના હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને હાલના વડાપ્રધાન જે ભાષણો કર્યા હતા એ મીડિયામાં આજે પણ બધા ફેસબુક અને વોટ્સએપની અંદર લોકો જોતા હોય છે. ત્યારે સમગ્ર દેશની જનતા વતી અમે વિનંતી કરીએ છીએ એ ડીઝલ અને પેટ્રોલ જ્યારે આસમાને પહોંચ્યું છે ત્યારે તમે ચૂંટણીના ખર્ચા ઓછા કરો, તમારા તાયફા ઓછા કરો, પ્લેનો ઓછા ખરીદો, પાર્લામેન્ટ ભવન ઓછા ના બનાવો, રેસિડેન્ટ એવડા મોંઘા ના બનાવો. કમસે કમ આ પ્રજા જ્યારે મોંઘવારીથી ત્રસ્ત ગઈ છે ત્યારે તમે બધા વચન આપેલા હતા કે ભાઈ મોંઘવારી કમ કરશું, ડીઝલ પેટ્રોલના ભાવ ઘટાડીશું, ખેડૂતોને સબસિડી આપીશું, નોકરિયાત વર્ગને રાહત આપીશું. આ વાયદા એ માત્ર તમારા ચૂંટણી જીતવા પૂરતા જુમલા જ હતા. ત્યારે આવનાર સમયની અંદર આ ગુજરાત સરકાર અને દેશની કેન્દ્રની સરકાર ડીઝલ પેટ્રોલના ભાવ વધારો પાછો ખેંચે અને મોંઘવારી કમ કરે ના નહીં કરે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ આના કરતાં પણ જલવંત આંદોલન કરી અને લોકોને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરશે. એ અનુસંધાને આજે બાબર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર અમારા કાર્યકરો મારફત ઊંટલારી ઉપર બેસી અને હોન્ડા અને લારીને ધક્કા મારીને પેટ્રોલ પંપ સુધી જઈને લોકોનું સરકારનું ધ્યાન દોર્યું છે કે આ તમારી જે મોંઘવારીના કારણે આમ પ્રજા પીસાઈ રહી છે તો ડીઝલને પેટ્રોલનો ભાવ વધારો જે તમે કર્યો છે એ પાછો ખેંચો એમની મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ.